वर्णिवेशरमणीयदर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमेर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। ओम अवतारिणे श्री स्वामिनारायणाय नमो नमः। श्री सहजानन्दाय नीलकंठाय च नमो नमः। श्री गुरुचरण कमलेभ्यो नमो नमः। बोलो श्री स्वामीनारायण भगवान ने। श्री हरे कृष्ण महाराज ने जय। श्री घनश्याम महाराज ने जय। कथा सांभळनारा बधा भक्तों ने खूब हेत थी जय श्री स्वामीनारायण। पूर त्रीजू तरंग 26मु। अवतारोए भगवान श्रीहरिनी सर्वोपरिता कही तेनु वर्णन आ तरंग में छे। चंद्र के तेज अनंत है, सूर्य उदय नहीं ताहे। सूर्य उदय जब होत है, तब सो एक कहाही। चंद्र के तेज अनंत है, सूर्य उदय नहीं ताही। चंद्रनु तेज अपार छे, पण सूर्योदय न थयो होय त्यां सुधी ज। ज्यारे सूर्योदय थाय छे त्यारे तो एकमात्र सूर्यनु ज तेज सर्वश्रेष्ठ गणाय छे। दृष्टांत आपे छे सद्गुरु आधारानंद स्वामी केवी अद्भुत समझी शकाय एवी वातो लखे छे। मणिमणि अनंत है, एता में भेद अपार। चिंतामणि अवरमणि, तेसे हरि अवतार। मणिमणि अनंत है, तामे भेद अपार। अरे चिंतामणि अवरमणि, तेसे हरि अवतार। बीजू दृष्टांत। मणि अनंत छे पण प्रत्येक मणि में घणो तफावत होय छे। श्यमंतक मणि, सूर्यकांत मणि, चंद्रकांत मणि, पारस मणि, घणा बधा प्रकारना मणि छे। एमां घणो तफावत छे, परंतु अन्य मणि करता चिंतामणि कंईक जुदो ज छे। तेम अवतारोमां पण श्रीहरिनो अवतार कंईक ओर छे। हजी त्रीजू दृष्टांत आपे छे। दीवो, मसाल, वीजळीनो अग्नि अने वडवानळ अग्नि ए बधा अग्निना रूपमां समान छे, छता प्रतापनी दृष्टिए एक एक थी बीजो अधिक अधिक प्रतापी अग्नि छे। चौथु दृष्टांत। अने दाम एक ज प्रशासनना होवा छता तेमां अधिक न्यून भाव रहे छे। तेम प्रत्येक में न्यून अधिकनो विवेक होय छे, तेम श्रीहरि कहता। चार दृष्टांत आप्या। चंद्र में अपार प्रकाश छे, तेज छे। पृथ्वीना पटाल ने प्रकाश थी प्रकाशित करी सके एवी चंद्रनी शीतल चांदनी होय छे, आपणे अनुभवीए छीए। तेम छतां ए ज चंद्रनो प्रकाश क्यां सुधी? सूर्य उग्यो नथी त्यां सुधी। आकाश में एक एक ताराओ छे ने तेजस्वी छे। दिवसे जेटला तारा देखाय छे ने, रात्रे जेटला तारा देखाय छे ने, ए बधा तारा एवा ने एवा दिवसे छे ज, पण दिवसे नथी देखाता। एनुं कारण સૂર્યનો પ્રકાશ, સૂર્યના પ્રકાશના એ તેજે કરીને તારાનું તેજ, ચંદ્રનું તેજ આચ્છાદિત બને છે, ઢકાઈ જાય છે. બસ એવી જ રીતે અવતારોનું તેજ એ તારાના તેજ જેવું છે. અને પૂર્ણ પુરુષોત્તમ નારાયણ અવતારી ભગવાન શ્રી સ્વામિનારાયણ એનું તેજ સૂર્યના પ્રકાશ જેવું છે. અરે મણી ઘણા બધા છે, પણ એ ઘણા બધા મણીમાં ચિંતામણી કંઈક જુદો છે, સર્વશ્રેષ્ઠ છે. એની તોલે બીજો કોઈ મણી આવી ન શકે. એવી રીતે અવતારો અનંત છે, દરેક અવતારનું મૂલ્ય છે, દરેક અવતાર મહાન છે. પરંતુ સર્વશ્રેષ્ઠ જો કહેવું હોય, સર્વ મહાન જો તત્વ કહેવું હોય, તો એ પરબ્રહ્મ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સર્વાવતારી, સર્વેશ્વર, સર્વોપરી, સર્વાંતર્યામી એવા ભગવાન સ્વામી નારાયણ છે. અરે કેવી સરસ વાત ત્રીજી કરી. દીવામાં પ્રકાશ છે, મસાલમાં એના કરતા વધારે છે, વીજળીમાં એના કરતા વધારે છે, અને વડવાનળ અગ્નિમાં તો અતિ સહી પ્રકાર છે. બસ એવી જ રીતે અવતારો કરતા ભગવાન શ્રીહરિ અનંત પ્રતાપી છે, અનંત ઐશ્વર્ય સંપન્ન છે. આવી રીતે અધિક ન્યૂન ભાવ છે, સમજવાનું આટલું જ છે. આ કળિયુગમાં હમણાં જ આપણે મંતવ્યમાં સાંભળ્યું, ઉપાસના શબ્દ બોલવો સહેલો છે, સમજવો અતિ અઘરો છે. ભક્તિની વાતો કરવી ઘણી સરળ છે. અરે નિષ્કુળાનંદ સ્વામી લખ્યું, એ ભક્તિ ભક્તિ સહુ કહે પણ ભક્તિનો ન જાણે ભેદ, ભક્તિ પ્રગટ બ્રહ્મની એમ વદે ચારે વેદ. સ્વામી એમ કહે છે ભક્તિ ભક્તિ ઘણા લોકો વાતો કરે છે, પણ ભક્તિનો ભેદ એનો મર્મ કોઈ સમજી નથી શકતા. ચાર વેદને પૂછો, ષટ શાસ્ત્રને પૂછો, 18 પુરાણને પૂછો, ઇતિહાસ ગ્રંથોને પૂછો, તો એક જ સાર છે ભક્તિનો. ભક્તિ એટલે શું? ભગવાનને પ્રગટ જાણી એમાં પ્રેમ કરવો. એના નામ, એના સિવાય બીજી ભક્તિ છે જ નહીં. ભક્તિ પ્રગટ બ્રહ્મની એમ વદે ચારે વેદ. ઉપાસના અને ભક્તિની વાત કરવી સહેલી છે, પણ સમજવી અતિ અઘરી છે. ગમે તેના ઘરે જઈએ ને, ઇન્ડિયનનું ઘર હોય ને, એકાદ મંદિર તો હોય જ, પણ મંદિરમાં એટલું એણે ભેગું કર્યું હોય, એટલું ભેગું કર્યું હોય, આપણને એમ થાય કે આ મંદિર છે કે પછી ઇન્ડિયાની પાર્લામેન્ટ છે. પાર્લામેન્ટમાં ઓછા પડે એટલા ભેગા કર્યા હોય. ઉપાસના એકની જ હોય, એકની જ હોય. ગાંઠ વાળી લો. આપણા દાદા ગુરુજીનું સૂત્ર છે, સાસુના જણેલા સાથે ક્યારેય સરખા ન હોય. એ તો જેની સાથે પરણે, જેની સાથે ફેરા ફરે, એક ધણી, બાકી બધા દિયર અને કાં જેઠ. વાત સાચી ને? સાસુના જણેલા સાથે સરખા ન હોય. દાદા ગુરુજીની કેવી નાની વાત. ગુરુજી એમ કહે બસ કરી કરીને આટલું જ કરવું છે. આ નાની વાતનો વ્યાપ કરવો છે. આજે કંઈક ચિત્ર આવું થતું જાય છે, બધા સરખા, કોઈનો દ્રોહ નથી કરવો. અલ્યા ભાઈ, દ્રોહની વાત જ ક્યાં? ભક્તિને, ઉપાસનાને સમજી નથી શક્યા. વચનામૃતમાં મહારાજે વાત કરી, જુઓ, મધ્ય પ્રકરણનું 64મું વચનામૃત, જેને વાંચવું હોય લખી લેજો. સ્વયં પ્રકાશાનંદ સ્વામીએ પ્રશ્ન પૂછ્યો છે, ભગવાનના જે અવતારો છે એ બધામાં અધિક ન્યૂન ભાવ છે કે નથી? એનો અર્થ એવો થયો બધા અવતાર સરખા છે કે અધિક છે ને ન્યૂન છે? મહારાજે જવાબ આપ્યો છે, વાંચજો તમે. મહારાજ કહે અવતાર અને અવતારીને એક સરખા ન કહેવાય. અરે અંત્યનું વચનામૃત 38મું, સર્વોપરી શબ્દ, અવતારના અવતારી શબ્દ, કારણના કારણ શબ્દ, ઈશ્વરના ઈશ્વર શબ્દ શ્રીજી મહારાજે પોતે સ્વમુખે વચનામૃતમાં પ્રયોગ કર્યો. જો વચનામૃત લાવ્યો છે, થોડું વાંચીએ આપણે. ઘણા બધા સત્સંગી, આ તો તમે બધા લોયાધામ પરિવારમાં સંતોની કથા રોજ સાંભળો છો એટલા માટે તમને ખબર છે, બાકી એકડો જ કાચો છે, એકડો જ. હજી 10મું ધોરણ પાસ કર્યું નથી ને વાતો કરે છે મેડિકલની. ઉપાસનાનો ઊ ખબર નથી અને પોતાની જાતને એકાંતિક માનીને બેઠા છે. આવા જ્યારે જોવા મળે ને ત્યારે આપણને એમ થાય ભક્તિ અને ઉપાસનાની વાત કરવી સહેલી છે, એને સમજવી અઘરી છે. ભક્તિ એટલે ભગવાનના પ્રગટ સ્વરૂપમાં અતિશય પ્રેમ, ઉપાસના એટલે એક પુરુષોત્તમ નારાયણ સાથે પોતાના પતિ માનીને, પરમેશ્વરને પોતાના પતિ માનીને પતિવ્રતાની ભક્તિથી એની સાથે જોડાવું, એ ઉપાસના છે. ધણીના ખાટલે તો ધણી જ હોય ને, ત્યાં બીજો હોય? અને ધણીના ખાટલે જો બીજો આવે તેને પતિવ્રતા નારી જ ન કહેવાય. એના કપાવી નથ પેરવે એ તો નારી નઠારીનું કામ છે. નઠારી નારી, વ્યભિચારણી સ્ત્રી, પાતકી સ્ત્રી, એના જેવી દશા આજના સત્સંગની મોટા ભાગે થતી જાય છે. હા, ઘણાનો એવો પ્રશ્ન છે કે અમને તો પહેલેથી આ તત્વ સમજાણું છે, તો તમે એને પકડો, પણ અનન્ય ભાવે પકડો. હનુમાનજી રામને પકડ્યા અનન્ય ભાવે તો કંઈક મળ્યું. તુલસીદાસજી મહારાજે રામની ભક્તિ કરી અનન્ય ભાવે, કંઈક મળ્યું. તમે જુઓ આપણા મંદિરોમાં હનુમાનજી મહારાજ છે, શ્રીજી મહારાજે પધરાવ્યા છે, મહારાજની સેવા કરી છે, પણ તેમ છતાં હનુમાનજીની સ્તુતિ તો કેવી રીતે થાય? શ્રી રામદૂત, રામદૂત તરીકે કહેવાય. સ્વામિનારાયણ દૂત તરીકે સ્તુતિ ન થાય. રિસ્પેક્ટ ઓલ, ફોલો વન એન્ડ હેટ નન. કોઈની દ્રોહની વાત જ નથી, પણ ઉપાસના શું છે એ સમજવી પડશે. ભક્તિની રીત શું છે એ આપણે જાણવી પડશે. આ વાત કથામાં આવે છે, ચંદ્રનું તેજ અપાર છે, તારામંડળમાં એક એકમાં પ્રકાશ છે, પણ તેમ છતાં સૂર્યનો પ્રકાશ અધિક છે. એ સૂર્ય એટલે કોણ? આ સહજાનંદ સ્વામી ભગવાન શ્રીહરિ પ્રગટ થયા તે સૂર્ય છે. મણી ઘણી છે પણ ચિંતામણી એક જ છે. એમ અવતાર અનંત છે, અવતારી એક જ છે, એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ તમને અને મને મળ્યા, એ ભગવાન સ્વામિનારાયણ. આવું અવતારી તત્વ આપણને મળ્યું, કોહિનૂર જેવું, ચિંતામણી જેવું, સૂર્ય સમાન તેજસ્વી, વડવાનળ અગ્નિ સમાન તેજસ્વી. બસ હવે આ મહારાજને અનન્ય ભાવે અસાધારણ રીતે ભજી લઈએ. આ જ ઉપાસનાનો સાર છે, આ જ સાર છે. આટલું જ કરવાનું છે, આટલું જ. આપણે થોડી વચનામૃતની આ વાત કાઢવી છે ને, એક મિનિટ. એવા જે આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન શ્રીજી મહારાજે આખી વચનામૃત અંત્યની 38માં જે વાત કરી છે, ટૂંકી છેલ્લી વાંચું છું. જેને ટાઈમ હોય આખું વચનામૃત વાંચજો તમે. હરિભક્તોની સભા બેઠી છે. મહારાજ એમ કહે છે, તમે જેને ઈષ્ટદેવ માનો છો, તમારી નયન ગોચર જે વર્તે છે, તમારી સેવાને અંગીકાર કરે છે, એવા તમારી સામે બેઠા છે, એવા તમે જેની સેવા કરો છો સ્વીકારે છે, એવા આ પ્રત્યક્ષ પુરુષોત્તમ ભગવાન ધેટ નથી બોલતા. ધીસ એટલે આ સામે બેઠા છે તે અક્ષરાધિક સર્વના નિયંતા છે, ઈશ્વરના પણ ઈશ્વર છે, સર્વ કારણના પણ કારણ છે, સર્વોપરી વર્તે છે, સર્વ અવતારના અવતારી છે. તમારે સર્વેને એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. એકાંતિક ભાવે કરીને, એકાંતિકનો અર્થ થાય અનન્ય. એક જ અંતિક લક્ષ્ય છે, એક જ જેનું લક્ષ્ય છે એને એકાંતિક કહેવાય. એકાંતિક ભાવે કરીને ઉપાસના કરવા યોગ્ય છે. અને એ ભગવાનના પૂર્વે ઘણાક અવતાર થયા છે, તે પણ નમસ્કાર કરવા યોગ્ય છે અને પૂજવા યોગ્ય છે. એનો અર્થ એ થયો ઉપાસના કરવા યોગ્ય તો એક જ તત્વ છે. કયું? જે પ્રગટ મળ્યા છે, જે નયન ગોચર વર્તે છે. શ્રીજી મહારાજે સ્વમુખે સર્વોપરિતાની વાત કરી છે, સ્વમુખે પોતાના પરભાવની વાત મહારાજે પ્રગટ કરી છે. પણ શ્રીજી મહારાજનો સ્પષ્ટ મત છે કે કોઈ અવતારનું ખંડન ન કરવું. શિક્ષાપત્રીમાં પણ લખ્યું, ભગવાન શ્રી કૃષ્ણ અને ભગવાન શ્રી કૃષ્ણના અવતારોનું જેમાં ખંડન હોય એવા શાસ્ત્ર વાંચવા પણ નહીં, સાંભળવા પણ નહીં. આ વચનામૃતમાં પણ વાત સાંભળી, અવતારનું પૂજન કરવું, નમસ્કાર કરવા. શિક્ષાપત્રીમાં લખ્યું, રસ્તે ચાલતા શિવાલય આદિ આવે તો ત્યાં ઉભા રહીને નમસ્કાર કરવા. એક એક અવતારને, એક એક ભક્તને આટલો આદર આપનારા ભગવાન સ્વામિનારાયણ હતા. સ્વહસ્તે મંદિરો કરી અને મંદિરોમાં વિવિધ અવતારોના અર્ચા સ્વરૂપને ભગવાન શ્રી હરિએ પધરાવ્યા. જો કે એના દ્વારા મહારાજ પોતે જ છે ગોપીનાથજી સ્વરૂપને પધરાવ્યું, લક્ષ્મીનારાયણ સ્વરૂપને પધરાવ્યું, રાધારમણ સ્વરૂપને, મદન મોહનજી સ્વરૂપને, સૂર્યનારાયણને, સિદ્ધેશ્વર મહાદેવજીને પધરાવ્યા સ્વહસ્તે પોતાના કરેલા મંદિરોમાં. પણ સાથે સાથે શ્રીજી મહારાજે પોતાનું સ્વરૂપ પણ પધરાવ્યું. શું કામ? આ વંદન કરવા યોગ્ય, આ સેવા કરવા યોગ્ય, આ નમસ્કાર કરવા યોગ્ય, પણ ઉપાસનાની વાત આવે ત્યારે ક્યાં? હરિકૃષ્ણ મહારાજની મૂર્તિ. કેટલું ચોખ્ખું કર્યું દાદા. ઘણા લોકો એમ કહે, આજે સવાલ છે ઘણા સત્સંગીનો, કે શ્રીજી મહારાજ પોતાના હાથે અવતારોને કેમ પધરાવે છે? શિક્ષાપત્રીની શરૂઆતમાં ભગવાન કૃષ્ણનું ધ્યાન કેમ કરે છે? મહારાજ એટલા માટે કરે છે, આપણને શીખવાડવા માટે. રિસ્પેક્ટ ઓલ, રિસ્પેક્ટ બધાને આપો, આદર સહુનો કરો. પણ આદર કરવામાં મૂળ છે, જે કરવાનું છે રહી ના જાય એટલા માટે પોતે હરિકૃષ્ણ મહારાજનું સ્વરૂપ પધરાવ્યું. એટલું જ નહીં, મહારાજ ધામમાં ગયા પછી મહારાજનો આ મત રઘુવીરજી મહારાજ જાણે છે, અયોધ્યા પ્રસાદજી મહારાજ જાણે છે, ગોપાળાનંદ સ્વામી જાણે છે. શ્રીજી મહારાજના એક એક હૃદયના મર્મને જાણનારા આ આચાર્યશ્રી અને સંપ્રદાયના મૂર્ધન્ય સંતો ગોપાળાનંદ સ્વામી જીવબા સાથે હતા. આ બધાએ ભેગા થઈને દરેકે દરેક 6-6 મંદિરમાં મહારાજે કરેલા કાર્યમાં ફેરફાર કર્યો. હરિકૃષ્ણ મહારાજની પ્રતિમા પધરાવી, ગઢપુરમાં પધરાવી, જીવબાએ સંકલ્પ કરીને પધરાવી, ગોપાળાનંદ સ્વામી અને રઘુવીરજી મહારાજને સમાચાર આપીને પધરાવી. જીવબાને સ્વપ્નમાં મહારાજે દર્શન દીધા છે. જીવબાએ સંકલ્પ કર્યો. ગોપીનાથજી મહારાજના મંદિરમાં તો ગોપીનાથજીની મૂર્તિને ખસેડવી, હરિકૃષ્ણ મહારાજની મૂર્તિને ચડાવી અઘરી હતી. કહેવાય છે હરિકૃષ્ણ મહારાજની મૂર્તિમાં ભગવાનને પ્રાર્થના કરી, મહારાજ તમારું કામ તમારાથી થશે, અમારાથી નહીં થાય. અત્યાર સુધી અમારાથી થયું પૂરું થયું, ઉપર કેમ ચડાવવા તમને? અને હરિકૃષ્ણ મહારાજ પ્રગટ થયા, ચટ ચટ ચાખડીના ચટકે ચાલતા ચાલતા ઉપર બેસી ગયા. શું છે આ બધું? આનું નામ ઉપાસના. આનું નામ ભગવાન શ્રીહરિએ ઉપાસનાની કલ્યાણની રીત ચોખ્ખી કરી. એટલા માટે શ્રીહરિ આવી રીતે વાત કરતા. શું કહેતા? કે આવી રીતે અવતાર અને અવતારીમાં ન્યૂન અને અધિક ભાવ છે. એટલે કે અવતાર એના કરતા અવતારી અનંત મહાન છે. ક્યારેક ખોળ અને ગોળને એક ન કહેવાય. સમજાય કે ન સમજાય, પણ આવી ભૂલ તો ક્યારેક કરવી જ ન જોઈએ. અણસમજુ માણસો વાતે વાતે બોલતા હોય, અમે તો બધું સરખું જ માનીએ. અરે મા અને માસીને સરખી ન કહેવાય. કહેવાય? આવી વાતો તો અનંત અને અપાર છે. મુખે કહેતા પણ પાર આવે એમ નથી. સંતો તો જેમાં જેટલો ગુણ હોય તેને જ ગ્રહણ કરે છે. ઝાઝા ગુણોને છોડી દઈને એક અવગુણને જ લે છે. તેને અધમ જાણીને તેનો ત્યાગ કરવો તેને વિવેક કહે છે. શ્રીહરિની આવી વાત સાંભળીને જેના હૈયામાં હરખ થાય તો તેને માટે આ વાત અમૃત કહેવાય. દિન પ્રતિદિન વધારે હેત કરીને આવી વાત પ્રેમથી સાંભળવી જોઈએ. હવે આગળ વાત કહેવાય છે કે રામાનુજ સંપ્રદાયના અનુયાયી જે પુરુષો અને સ્ત્રીઓ હતા તેમને સમાધિમાં વૈકુંઠ દેખાયું. તેથી તેઓને ઘણો જ આનંદ થયો. વૈકુંઠમાં નંદ, સુનંદ, વિશ્વક્સેન અને ગરુડ આદિ પાર્ષદોએ સહિત શ્રી લક્ષ્મીનારાયણનું મહાન સ્વરૂપ દેખાયું. તેમણે મસ્તકે મોર મુગુટ અને પિતાંબર ધાર્યા હતા. તેઓ કિશોર વયના અને ચતુર્ભુજ હતા. બધા પાર્ષદોને સેવકો આનંદમાં હતા. બધા જ વિમાનમાં બેસીને સ્વતંત્ર રીતે વિચરણ કરતા હતા. શ્રી લક્ષ્મીનારાયણ પ્રભુએ પોતાના ભક્તોને કહ્યું, આ ધર્મપુત્ર સહજાનંદ સ્વામી અમારા કરતા મહાન છે. અમે પણ એમની જ આજ્ઞામાં રહીએ છીએ. एम तमे पण निश्चय जाणो। केवी अद्भुत बात करी जोयु। सबहि पार्षद दास आनंदा विमान बैठे विचरत स्वच्छंदा निज शिष्य प्रति बोले देव हिते हूँ निज शिष्य प्रति बोले देव हिते हूँ हमसे अधिक धर्मपुत्र ही एहू। रामानुज संप्रदायना आश्रितो एटले के लक्ष्मीनारायण संप्रदायना आश्रितो भगवान श्रीहरिना दर्शन करवा माटे मांगरोल गाममां आवे। कुतूहलथी आवता हता। कोण छे, केवा छे, सूर्यना जेवो प्रकाश अने कीर्ति जेनी चारेय दिशामां फैलाई रही छे कोण छे आम जाणी कुतूहलथी आवे। आवतानी साथे भगवान श्रीहरिना संकल्पथी समाधि थाय, वैकुंठना दर्शन थाय। नंद, सुनंद, विश्वक्सेन, गरुड़ वगैरह पार्षदों सहित भगवान नारायण लक्ष्मी सहित विराजमान छे। आउ दिव्य दर्शन करे अने ए समाधि मां पाछुं सांभळे। शुं सांभळे? भगवान नारायण लक्ष्मीनारायण प्रभु। सबहि पार्षद दास आनंदा विमान बैठे विचरत स्वच्छंदा निज शिष्य प्रति बोले देव हिते हूँ। पोताना आश्रितो, पोताना पार्षदो, पोताना मुक्तो चारे बाजू बैठा छे। नंद, सुनंद वगैरह अने जे भक्तो समाधि में गया छे ए पण सामे उभा छे। निज शिष्य प्रति बोले देव हिते हूँ हमसे अधिक धर्मपुत्र ही ए हूँ। पृथ्वी माथी समाधिए करीने दर्शन करवा आवेला ए मांगरोळवासी भक्तों ने भगवान लक्ष्मीनारायण कहे छे आ धर्मपुत्र, धर्मनंदन, धर्म थकी जेमनो जन्म छे एवा सहजानंद स्वामी अमारा करता घणा महान छे। एटलुं ज नहीं, पाछा शुं कहे? अमे पण एमनी आज्ञामां रहीए छीए अने तमे पण आ वात निश्चय जाणजो। पाक्की गांठ मारीने राखजो, भूल न करता। आवी रीते लक्ष्मीनारायण देव स्वयं कहे छे। केटली अद्भुत आ बधी वातो छे दादा। श्रीजी महाराज एटले सर्वोपरि छे। आ अवतारोए कह्युं छे श्रीजी महाराज एटला माटे सर्वोपरि छे। गोपाळानंद स्वामी जेवा ऐश्वर्यनी मूर्ति जेने कहेवाय, दृष्टिए करीने ब्रह्मांडोनी गति फेरवी सके, सूर्यने चंद्रनी गति रोकी सके संकल्पे करीने। ए गोपाळानंद स्वामी शुं कहे? ए गोपाळानंद स्वामी शुं कहे? अवतार करता अनंत गणु ऐश्वर्य अवतारीना संकल्पमां छे। खाली अवतारीमां नहीं, अवतारीना संकल्पमां छे। गोपाळानंद स्वामीनी अवतार अवतारीनी वातो जो वाची होय ने, स्वामी एम कहे अवतारो जेटला छे ने ए प्रगट थाय, ऐश्वर्य मूके अने जेटलू काम करी सके एटलू काम तो खाली अवतारी संकल्पे करीने करी सके। बोलो, डिफरन्स देखाय छे? जे गोपाळानंद स्वामी हनुमानजीनी स्थापना करे, आजे हनुमानजी जागता हनुमानजी कहवाय छे, पण बाजुमां लाकड़ी मूके। शुं काम? हनुमानजीनी प्रतिष्ठा करे ने त्यारे हरिभक्तोए टकोर करी, स्वामी आटलुं बधुं दैवत मूकशो तो गोपीनाथ सुधी कोण जशे? गोपीनाथना मंदिरो खाली थई जशे। आम कीधुं त्यारे गोपाळानंद स्वामीए कह्युं अमे बधुं विचारीने करीए छीए, अमे बधुं बराबर जाणीने ज करीए छीए। मूर्ति पधरावी, ए मूर्ति में दैवत मूकवा माटे, ऐश्वर्य स्थापित करवा माटे स्वामीए पोतानी आंखोमांथी तेज प्रगट करी लाकड़ी राखी थी दाढ़ी नीचे। ए लाकड़ी स्वामी बाजू मूकी अने स्वामी एम बोल्या आ हनुमानजीथी जे काम न थाय त्यारे अमारी आ लाकड़ी करशे। अने आजे पण हूँ तो सारंगपुर गयो छूं। આજે પણ એ લાકડીનો કેટલો મહિમા છે. તમે સારંગપુર જાઓ તો ત્યાંના પૂજારી સંતો છે ને મળજો ને વાત કરજો. હવે લાકડીમાં એટલું બધું ઐશ્વર્ય હોય હરીશભાઈ, તે લાકડી જેની હતી એ ગોપાલન સ્વામીમાં કેટલું હશે? અને ગોપાલનંદ સ્વામીમાં આટલું બધું ઐશ્વર્ય હોય તેવા 500 પરમહંસો જેના ચરણમાં ધૂળ સમાન થઈને દાસના દાસ બની બેસી જતા એ અનંત કોટી બ્રહ્માંડોના અધિપતિ અક્ષરાધિપતિ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ ભગવાન શ્રી હરિમાં કેટલું ઐશ્વર્ય હશે? એ આવારનો જે અવતાર રે એવો ન થાય વારંવાર રે, એનાથે આવ્યા ને આવશો ક્યાં થે રે, સહું જન જાણજો મન માથી રે. કથા સાંભળનારા બધા ભક્તોને એક નાની વિનંતી, નિષ્કુળાનંદ સ્વામીના શબ્દો, પ્રેમાનંદ સ્વામીના શબ્દો, ગુણાયતાનંદ સ્વામીના શબ્દો, ગોપાળાનંદ સ્વામીના શબ્દો, આપણા ગુરુજીના શબ્દો તમે તમારા મનમાં પાક્કા કરજો. પુરુષોત્તમ નારાયણને ઓળખવા માટે આવા મોટા સદગુરુ સંત એ જરૂરી છે. એના વગર આપણું મગજ યતો વાચો નિવર્તનતે અપ્રાપ્ય મનસા સહ. અરે ઉપનિષદો કહે છે નાયમ આત્મા પ્રવચનેન લભ્ય ન મેધયા ન બહુના શ્રુતેન. માત્ર વાણીથી ભગવાન ગોચર નથી, માત્ર બુદ્ધિએ કરીને બુદ્ધિના લોજિકથી તર્કથી ભગવાનને ન પહોંચી શકાય. યમે વેશ વૃણુતે, જેના ઉપર ભગવાનની કૃપા છે, યમે વેશ વૃણુતે તેન લભ્ય, એ જ ભગવાન સુધી પહોંચી શકે છે. ઉપનિષદો કહે છે, ગીતાજી એમ કહે છે, દદામી બુદ્ધિઓ ગમતમ એન મામ ઉપયાંતિ તે. હું જેના ઉપર કૃપા કરું છું એ જ મારા સુધી પહોંચે છે. વચનામૃતમાં મધ્યનું 13મું મહારાજ એમ કહે છે, શાસ્ત્રમાં આવી રીતની વાતો તો હોય જ છે, પણ એ સત્પુરુષ થકી સમજાય છે. વચનામૃત લોયાનું 11મું શ્રીજી મહારાજ બોલ્યા કે શ્રીમદ ભાગવત જેવા શાસ્ત્રોમાંથી પણ અસત્પુરુષ તો ભગવાનને નિરાકાર જ કહે છે. માટે સત્શાસ્ત્રનું શ્રવણ સત્પુરુષ થકી જ કરવું. વિચારો, કેટલી બધી કથાઓ. એક કેવી, બે કેવી, ત્રણ કેવી, કહી દો એક બે. આપણે આ કથા સાંભળનારા હરિભક્તો વડોદરા જિલ્લાની આસપાસના મોટા ભાગના છે, ઝાઝા ભાગના. વડોદરા શહેર એટલે આજે પણ કેટલા બધા જીવતા જાગતા દાખલા તમને જાણવા જોવા મળે. વાઘમોડિયા રામચંદ્રજી વડોદરાના હતા, પરમ વૈષ્ણવ હતા. ડાકોરના રણછોડરાયની અનન્ય ઉપાસના હતી. પૂનમ ભરવા જાય, પ્રગટ ભગવાન પામવાની તાલાવેલી હતી. હૃદયથી પુકાર કર્યા જ કરે. વર્ષો વીત્યા, વર્ષો વીત્યા, ભગવાન કંઈ એમ મળે? પ્રગટ ભગવાનને મેળવવા એ સહેલી વાત છે દાદા. વાઘમોડિયા રામચંદ્ર એકવાર ઉદાસ થઈ ગયા, નક્કી કરી નાખ્યું, શું આજે તો આ મંદિરની ઉપર ચડી અને મારા દેહને પાડી દઉં, એટલે કે આત્મહત્યા કરી લેવી છે. જો ભગવાન હોય તો મને આજે પ્રગટ આવીને મારો હાથ ઝાલે, મને રોકે તો જ રોકાઈશ, બાકી હું મરી જઈશ. આવી રીતે અર્થમ સાધ્યામી દેહમ પાત્યામી, આઈધર આઈ વિલ ડુ ઓર ડાય. આવી કટોકટીમાં આવી ગયા અને ઉપર ચડી પડવા જાય. ચતુર્ભુજ રૂપે ભગવાને દર્શન દીધા. અરે અરે રામચંદ્ર, આ શું કરે છે? ભૂલી ગયો? હું તો પ્રગટ જ છું, હું તો પ્રગટ જ છું સદા. ભૂલી ગયો? તારે મોક્ષ મેળવવો છે ને, ભગવાન પ્રગટ મેળવવા છે ને, તારી સાથે વાતો કરવા મેળવવા છે ને, તો સાંભળ રામચંદ્ર, એવા પ્રગટ પુરુષોત્તમ નારાયણ મેળવવા હોય ને તો અત્યારે તું અમદાવાદમાં જા, દરવાજાવાળી જગ્યા ઉપર જજે, ત્યાંથી તને ભેટો થશે. તાત્કાલિક વાઘમોડિયા રામચંદ્ર અમદાવાદ જવા નીકળે. દરવાજાવાળી જગ્યા અત્યારે છે પ્રસાદીની, એ જગ્યાએ પહોંચે. બરાબર એમણે દ્રશ્ય જોયું. શું? એ દરવાજાવાળી જગ્યામાં એટલા બધા માણસો ભેગા થયા છે કુતૂહલ જોવા માટે. શું છે, શેનું કુતૂહલ છે? તો બધા લોકો વાતો કરે છે, અરે અરે આ કોણ છે? ભગવાન છે, કોઈ વિભૂતિ છે, કોઈ અવતારી તત્વ છે, કોણ છે બનેલું એવું? ત્યાં દરવાજાવાળી જગ્યામાં એક સંત આંખ બંધ કરીને પદ્માસન લગાવી બંને હથેળી ખોળામાં રાખી અને ભગવાનના ધ્યાનમાં ડૂબેલા. અને કાળો નાગ એ જૂના ખંડેર વિસ્તારમાંથી નીકળ્યો. હાહાકાર થતાની સાથે આસપાસ બેઠેલા સાધુ સંતો બધા ભાગ્યા, ઊભા થઈ ગયા, નાસભાગ થઈ ગઈ, ભાગો ભાગો ભાગો, સર્પ આવ્યો. પણ એક સંત એવા સમાધિમાં ડૂબ્યા છે, એવા ધ્યાનમાં ડૂબ્યા છે, અને પેલો કાળો નાગ આખે આખો એના શરીર ઉપર ચડ્યો તો પણ ધ્યાન તૂટ્યું નહીં. અરે શરીર ઉપર, આખા શરીરમાં આટો મારી પાછો નીચે ઉતરી ગયો. લોકોએ આંખથી આ જોયું, એ જોવા માટે ઝાઝા માણસો ભેગા થયેલા. પોતાની શ્રદ્ધા શક્તિ પ્રમાણે બધા લોકો વાતો કરે. એ જગ્યાએ એ સમયમાં આ રામચંદ્રજી પહોંચ્યા. હવે તો શું થઈ જાય નક્કી થઈ ગયું ને. દોડ્યા, મુક્તાનંદ સ્વામીના પગ પકડી લીધા, દંડવત કરવા લાગ્યા. સ્વામી, તમે જ ભગવાન છો, તમે પ્રગટ મને મળ્યા. સ્વામી કહે, ગાંડો થામા, ભાઈ ગાંડો થામા, હું જેના ચરણનો દાસ છું, હું જેના ચરણની રજ છું, એ પ્રગટ પુરુષોત્તમ નારાયણ તો અત્યારે ગઢપુરમાં ગઢપુરપતિ ભગવાન શ્રી હરિ બિરાજમાન છે. એ વાઘમોડિયા રામચંદ્રને સ્વામી સમજાવી શ્રીહરિ પાસે લઈ જાય. અને ભગવાન શ્રીહરિના દર્શન થતાની સાથે રામચંદ્રને નિશ્ચય થાય, એવો નિશ્ચય થાય, એવો નિશ્ચય થાય કે રામચંદ્ર વાઘમોડિયાની કથા સદગુરુ નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પરચા વિભાગમાં કેવી કેવી લખી છે તમે જુઓ. પણ કીધું કોને? એને કોણે કીધું? ભગવાનનો પ્રગટ ભેટો કોણે કરાવ્યો? એવા તો કેટલા દાખલા. પાણવીના પૂંજા ડોડિયા ગોપનાથ મહાદેવને પકડી દરિયામાં ડૂબી જવા માટે સંકલ્પ કરે, આજ મરી જઈશ, ભગવાન મને કેમ નથી મળતા? અને ત્યારે ભગવાને દિવ્ય રૂપે, આકાશવાણી રૂપે કહ્યું કે તારે ભગવાન મેળવવા હોય ને તો ગઢપુર જા, ભગવાન મેળ્યા લો. કોણે કીધું? મહાદેવજી. એવી કેટલી કથાઓ છે. એટલે કહે છે, રામાનુજ સંપ્રદાયના આશ્રિતો આવ્યા, સમાધિ થઈ, અને ભગવાન લક્ષ્મી નારાયણે એમને સમજાવ્યું. હવે બીજી વાત આવે છે. એવી જ રીતે રામાનંદ સંપ્રદાયની વાત કહું છું. રામાનંદ સંપ્રદાયના અનુયાયી જે આશ્રિત નરનારી હતા, તેઓ પણ તે સમયે સમાધિમાં ગયા. તેમણે દેખ્યું, સીતા, લક્ષ્મણ અને મહાવીર હનુમાનજી સાથે ભગવાન રામચંદ્રજી વૈકુંઠ, શ્વેત વૈકુંઠ ધામમાં બિરાજમાન છે. શ્રી રામચંદ્રજી ભગવાન હાથમાં ધનુષ્યને બાણ લઈને સીતાજી સાથે સિંહાસન ઉપર બેઠા છે. લક્ષ્મણજી તેમને ચામર કરી રહ્યા છે. હનુમાનજી પાસે જ બેઠા છે. ભરતજી શ્રી રામચંદ્રજી ભગવાનની પાસે જ ભક્તોની સભા કરીને બેઠા છે. તેઓ મુખથી રામચરિત્ર કહે છે. અનંત ભક્તો તે રામચરિત્રને સાંભળે છે. આ દર્શન કોણ કરે છે? રામાનંદી સંપ્રદાયના જે ભક્તો હતા, સ્વામિનારાયણને મળવા માટે, જોવા માટે કુતૂહલથી આવ્યા છે. કેવા છે? કેમ આટલી બધી વાતો થાય છે? શું છે એમાં? એ રામ ઉપાસે રામને દેખે, કૃષ્ણ ઉપાસે કૃષ્ણને પેખે. જેને રામની જ ઉપાસના છે, શ્રીજી મહારાજ જાણે છે કે મારે તો ચપટીમાં જીવનું કલ્યાણ કરવું છે. અવસર કરુણાનિધિ કરુણા બહુ કે ધે, મુક્તાનંદ કહે મુક્તે સુગમ, બોલો કરે સીધે. મુક્તિને સીધી કરી નાખી. કેવી કરી નાખી? બાકી એટલી અટપટી હતી મુક્તિ, એટલી બધી અટપટી હતી. કરોડ જન્મ જાય ને તો પણ મુક્તિનો માર્ગ હાથમાં ના આવે. મુક્તિની તો ક્યાં વાત કરો. સુગમ કરી. કેવી કરી પાછી? સુગમ એટલે સરળ બનાવી દીધી, અને સીધી એટલે બસ. સૌથી મોટી કરુણા ભગવાન શ્રી હરિએ કરી. એ કરી કરુણા રે સ્વામી सहजानंद. ભગવાન શ્રીહરિએ મોટામાં મોટી કરુણા મુક્તાનંદ સ્વામીના શબ્દમાં કહેવી હોય તો કઈ કરી કરુણા કે મુક્તિનો માર્ગ અટપટો હતો એ સરળ અને સીધો બનાવી દીધો. કેવી રીતે? આવી રીતે આ સમાધિ પ્રકરણ દ્વારા. રામના ઉપાસી હોય, રામની એવી નિષ્ઠા હોય, તમે જુઓ છો ને આ બધા ભક્તો, અને ભક્તો હોય એ જ ભગવાન સુધી પહોંચે ને, અભક્ત કઈ ભગવાન સુધી થોડો પહોંચે? હાવ જાટ માણસ હોય, એક પણ અવતારમાં જેને પ્રતીતિ ન હોય, નાસ્તિક હૃદય જેનું હોય, એ કઈ ભગવાન સુધી પહોંચે? કોઈ રામચંદ્રજીના ભક્ત હતા, કોઈ ભગવાન શ્રી કૃષ્ણના ભક્ત હતા, કોઈ મહાદેવજીના પરમ ઉપાસક હતા. શિવજીના તો કેટલા ભક્તોની કથા છે, કેટલા ભક્તોની કથા. સદાશિવ ભોળાનાથ ભગવાન શિવ પ્રગટ થાય અને સામે ચાલીને કહે, તારે મુક્તિ જોઈએ છે ને, કલ્યાણ જોઈએ છે ને, તો જા ભગવાન સ્વામિનારાયણ પાસે. મોન્ટુ ભગત રુગનાથ ચરણદાસ સ્વામીએ એક બે વાતો એવી લખી છે ને. ઉપલેટા ગામમાં લાલા બાપા હતા. કોણ હતા? લાલા બાપા. તેની બાજુનું એક ગામ, ત્યાં મહાદેવજીનું બહુ સરસ મંદિર, અને મહાદેવજીના મંદિરમાં એક મહાન મહાદેવજીના ભક્ત જાદવજી બાપા, ભૂદેવ હતા, બ્રાહ્મણ હતા. એવા મહાદેવના ભક્ત, એવા મહાદેવના ભક્ત જાગે ત્યારથી સુતા સુધી એક એક ક્રિયામાં શિવ 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 સિવાય બીજું રટન નહીં. પણ રટના એક. શું? એક દિવસ ભોળાનાથ મને ભેટે, મને સામે મળે. એવામાં સ્વપ્ન આવ્યું. સ્વપ્નમાં ભગવાન ભોળાનાથ દેખાણા. ભોળાનાથ કહે, એ જાદવજી, તારે જો કલ્યાણ જોઈએ તો આવતીકાલે બાજુનું ગામ ઉપલેટા, એ ગામમાં લાલા બાપા છે, એ લાલા બાપા પાસે જાજે અને એની કંઠી પહેરજે તો કલ્યાણ થશે. પણ આ કઈ જેવા તેવા ભક્તો હતા? શિવજીએ દર્શન દીધા, શિવજીએ કહ્યું, તો શિવજીને છોડીને જાય એવા હતા? દાદા ના ગયા. આ તો મહાદેવજી મારી પરીક્ષા કરે છે. બીજે દિવસે ફરીવાર રાત્રે સ્વપ્ન આવે. મહાદેવજી દર્શન આપે. દર્શન આપીને કહે, જાદવજી, તને ગઈકાલે મેં કીધું, તારે જો કલ્યાણ કરવું હોય, તારે જો પ્રગટ ભગવાનને મેળવવા હોય તો તને કહું છું, બાજુનું ગામ, ત્યાં નજીકમાં જ લાલા બાપા નામના મુક્ત છે, એની પાસે જા અને એની પાસે ભગવાન સ્વામિનારાયણની કંઠી પહેરી ભગવાન સ્વામિનારાયણનો આશ્રિત બની જા. પ્રગટ ભગવાન તને મળશે. તો એ જાય? તોય ન ગયા. ત્રીજે દિવસે સાંભળો હજી મોન્ટુ ભગત. મહાદેવજી કે, મહાદેવજી તો અમે તમોગુણના દેવતા છે ને, આપણે આવું કોમેન્ટ ના કરી શકીએ, પણ શ્રીજી મહારાજે કીધું છે એટલે બોલી દઈએ આપણે, તમોગુણના દેવતા છે. ત્રીજે દિવસે મહાદેવજી ખીજાણા. બે બે દિવસથી તને દર્શન આપીને કહું છું, તું જા. હવે સાંભળ, આજે જો તું નહીં જા તો તારા બંને પગ વળી જશે, તું ચાલી જ નહીં શકે, એવો કરી દેશ તને, ક્યાંય નહીં જઈ શક, મારી વાત માન. તોય ન ગયા મોન્ટુ ભગત. ત્રીજે દિવસે આટલી ધમકી આપી તોય ન ગયા. પણ ખરેખર મહાદેવજીએ બે પગ વાળી નાખ્યા, એવા ગુડિયા વળી ગયા, નીકળે જ નહીં, છૂટા જ ન પકડે, ચાલી ન શકે. ત્યારે જાદવજી ડરી ગયો કે હવે જો મહાદેવજી ચોથે દિવસે આવ્યા ને તો ભાઈ, ભય તો બધાને લાગે જ ને, ના લાગે? ભગત હોય તો ડર ના લાગે? મોન્ટુ ભગત કેવું કેવું છે? બે પગ વળી ગયા, ડરી ગયા. તો જાદવજી ગાડામાં બેસી, કેમ કે ચલાવ્યું તો હતું નહીં દાદા, ગાડામાં બેસીને ઉપલેટા આવ્યા. ત્યાં લાલા બાપા હતા, એમના દર્શન કર્યા, બધી વાત કરી. લાલા બાપા પણ કેવા મુક્ત, બધું જાણી ગયા. મહાદેવજીએ મોકલ્યા ને, આ પગ તમારા વાળી દીધા છે ને, ચિંતા ના કરતા, અમે ખોલી દેશું લો. એટલે આ જાદવજી બાપાને તરત થઈ ગયો કે આ તો પાકી વાત છે, આ બેને કોલ થઈ ગયો છે કે બીજાને. કંઠી પહેરી હરિભગત થયા જાદવજી બાપા. કેવા ભગત થયા, કેવા ભગત થયા. જુઓ, મહારાજની માનસી પૂજા કરે, એવી માનસી પૂજા કરે. પ્રગટ ભગવાન હા, એની માનસી પૂજા સ્વીકારવા આવે, ભગવાનને થાળ ધરાવે, ભગવાનને જમાડે. લાલા બાપા સાથે રહીને ધ્યાન શીખ્યા, લાલા બાપા સાથે રહીને श्रीजी महाराजनी मूर्ति लाला बापाने हृदयमां जेवी देखाती एवी देखावा लागी। एक दिवस मानसी पूजा पूरी थई, लाला बापानी बाजूमां बेठा हता। लाला बापाए कह्युं के जादवजी, भगवान तारी मानसी पूजाथी राजी नथी। केम बापा? मने तो प्रगट देखाय छे, हसता होय, रमूज करता होय, लटका करता होय अने नाना ग्रास लेवत मन गमता, नेणा भरी जोया रे हरि जमता। नाना नाना कोळिया लई ओढे उपरणी राखे, कान उघाड़ा। माथे सरस उपरणी ओढी होय पण कान बन्ने खुल्ला राख्या होय। आवी रीते जमता हूँ तो निहाळू छुं। जादवजी, तारी मानसी पूजा में भगवान दर्शन आपे छे, तारो प्रेम स्वीकारे छे, तारो थाळ स्वीकारे छे, बधी वात साची। पण ए महाराजे मने फरियाद करी छे। शुं? के आ जादवजी प्रेम में उतावळ में उतावळ मने जमाडे छे, बधुं करावे छे, पण हाथ नथी धोरावतो, चळू नथी करावतो। ई वात साची? जादवजी के हाँ, ई तो चळू क्यारे करे, हूँ तो भूली ज जाऊं छुं, कराव्युं ज नथी क्यारे। हाँ, एटले महाराजे टकोर करी के आ जमाडे छे, अमारा हाथ हेठा नेठा रहे छे, चलू करावतो नथी, अमारा हाथ धोरावतो नथी, अमारा हाथ लूछो पछी रुमाल लूछवा माटे आपतो नथी, तो एठा एठा हाथे अमे क्यां जईए? आने शीखवाडजो रीत पूरी। कहेवानुं शुं? महादेवजीए महान आग्रह साथे एने क्यां मोकल्या? सर्वोपरि भगवान श्रीहरिना आश्रय मोकल्या। शा माटे मोकल्या? महादेवजीने एम लाग्युं आ दुनिया में मारो जादवजी जेवो कोई भगत नथी, नंबर वन मारो भगत आ छे। ए मारा सुधी पहोंचे एना करता पण हूँ ज्यां सुधी पहोंच्यो छुं त्यां सुधीने पहोंचाडी दऊं। महादेवजीना उत्तम कोटीना जे भक्तो हता एने महादेवजी सामे चालीने दर्शन आपी क्यां मोकल्या? क्यां मोकल्या? महाराज पासे। डाकोरनाथ भगवान श्री रणछोड़ राय एमना जे उत्तम भक्तो होता एवी चार पांच कथा छे। वडोदराना वल्लभ सुतार ए पण डाकोरना रणछोड़ रायना परम भक्त हता, परम भक्त। एने पण दर्शन आपी सामे चालीने। क्यां मोकल्या? महाराज पासे। वाघमोड़िया रामचंद्र एने पण मोकल्या महाराज पासे। अवतारोए समाधि में, स्वप्न में अथवा प्रगट दर्शन आपी पोताना आश्रितोने शुं कह्युं? के प्रगट पुरुषोत्तम नारायण अत्यारे पृथ्वी पर प्रगट थया छे। प्रगट प्रभुनी आज 1 करोड़ खान राज, सिद्धने भटको छो तमे चतुर सुजाण। रामानंदी भगवान रामना दर्शन करे छे, समाधि में बधु देखाय छे। समाधि में आवेला भक्तों ने जोईने श्री रामचंद्र जी बोल्या, ए भक्त जन को जोई रामचंद्र बोलत भयेऊ, सुनहो मम जन सोय गोप्य बात अब कहत में। हे मारा भक्तो सांभळो, एक गोप्य एटले खानगी बात कहूँ छू। अमारा करता अनंत गणा पर अने बलवान एवा श्रीहरि अत्यारे पृथ्वी पर प्रगट थया छे। अमे पण सदा तेमने आधीन छीए। हमसे पर अनंत ऐसे हरि अब प्रगट भये, भूमि पर बलवन हम आधीन सदा, तिनके हम आधीन सदा। अमारा करता अनंत महान, अमारा करता अत्यंत बलवान, अमे पण जेने आधीन छीए एवा श्रीहरि अत्यारे पृथ्वी उपर प्रगट छे। आवी रीते भगवान रामचंद्रजीए समाधि में कह्यु। रामचंद्रजीना मुखनी वात सांभळ्या पछी समाधिमांथी बहार आवेला भक्तो ते समये प्रत्यक्ष विराजमान श्रीहरिने शरणे थईने आश्रित बन्या। ते सांभळीने वैरागीओ खारा थया, खीजाया। तेओ आखा देशमां गामोगाम श्रीहरिना सत्संगनो द्वेष करवा मंडी पंड्या। शंकराचार्यना अद्वैत मतना नरनारी शिष्योने पण ते वखते समाधि थई। तेमणे पण अत्यंत उज्ज्वळ ब्रह्मज्योति रूप तेजना राशिने जोयो अने तेनु कारण पण धर्मपुत्र श्रीहरिने जाण्या। तेथी तेओ पण मोहजाळनो त्याग करीने श्रीहरिने शरणे थया। सेवोने उदार शिवना दर्शन थया। साथे देवी उमा अने अपार प्रथम प्रमथ गण हतो। सेवोए जाण्युं के अमारा इष्टदेवना पण जीवन प्राण આ શ્રી ઘનશ્યામ હરિ છે, એટલે તેઓએ પણ સુખધામ શ્રીહરિનું શરણ લીધું. આવી રીતે 20 ચોપાઈ સુધીની કથા પૂરી થાય છે. આગળની કથા આપણે આવતીકાલે સાંભળીશું. બોલો ઘનશ્યામ મહારાજની જય.